પછી કૃષ્ણના ભક્ત એક જ વસ્તુ કહે છે આપણને પણ વચનામર્તમાં બધી વાતો જુદી જુદી આવશે કોઈ વખત શ્રીજી મહારાજ એવી રીતે કહેશે કે શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણના ભક્ત છે એવી વાતો પણ આવશે કોઈ જગ્યાએ ભગવાન એટલે શ્રી હરિર સ્વામિનારાયણ ભગવાન છે એવી વાતો આવશે કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણથી જુદા છે એવી વાતો આવશે કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ જેવા છે એવી પણ વાતો આવશે અને કોઈ જગ્યાએ અનાદિ કૃષ્ણ એ સ્વામિનારાયણ આવશે અને છેલ્લે રામકૃષ્ણ આદિ અવતારોના અવતારી એવી છઠ્ઠી વાત પણ આવશે એમાંથી કઈ ઉપાડશો તમે છેલ્લી કઈ ઉપાડશો સર્વોપરી નહીં જ ઉપાડવાની પહેલી સમજવી કે જેવી સભા હશે એવી વાતો કરે બધી જનરલ સભા હોય અને પછી સર્વોપરીની વાત કર તો પથ્થર ન પડે એમના પોતાના સંતોને હરિભક્તોને પથ્થર નહોતી પડતી તો જમા જનસમૂહને તો ક્યાંથી પથ્થર પડે એટલે એમણે જુદી જુદી વાતો કરી હોય પણ છેલ્લી જે એકાંતની કે છે ને કતિએ રહસ્ય એકાંતની વાલપની વાત કહું એ વાલપની વાત આ કે સર્વોપરી અવતારોના અવતારી તો એ વાત સમજવાની તમે જોશો કે શ્રીજી મહારાજે કૃષ્ણના ભક્ત છે એ તો શિક્ષાપત્રીની અંદર બહુ સ્પષ્ટપણે આપણને આ સમજાવેલું છે એટલે એમાંથી પછી તમને કૃષ્ણના ભક્ત છે એ જ વાત સમજાશે એટલે આ વાત પણ આપણને નવી લાગે એવી છે તમે જોશો એના અનુસંધાનની અંદર શ્રીજી મહારાજે પ્રથમના ચુતેરમાંમાં કહ્યું કે આપણે તો શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના શ્રીકૃષ્ણ નારાયણના દાસ છીએ આ જોજો બધા શબ્દો આપણે ઉપર જવાનું છે પણ હું નાનાથી શરૂઆત કરું કે આપણે તો સર્વે શ્રીકૃષ્ણના દાસ છીએ પ્રથમ મધ્યના ચા ચાલીસમાંમાં શ્રીકૃષ્ણની પ્રતિમાને દંડવટ કરવાની વાત આવે છે તો કૃષ્ણના ભક્ત આવ્યા કે નહીં પછી એવું છે કે બીજો તત્વ એ આવે છે કે શ્રીજી મહારાજ એ કૃષ્ણ ભગવાન છે હવે ઉપર ગયા એક પગથિયું આપણે જરા ઉપર જઈએ બધા આમાં મારા લખેલા છે નહીં વાંચું તો એમાં મધ્યમાં પાંત્રીસમાં કહ્યું કે તમે સર્વે મને ભગવાન જાણો છો આવી ગયા કે નહીં કૃષ્ણના ભક્તો પરથી શ્રી માર પોતે જ બોલે છે કે હું ભગવાન છું વળી પાછું શ્રી શ્રીજી મહારાજ આગળ વાત કરે છે ત્રીજામાં કે એનાથી જુદા પાડતા કે છે કે રામચંદ્રના ઉપાસક હોય એને વાલ્મીકી રામાયણે કરીને પુષ્ટિ થાય કૃષ્ણના ઉપાસક હોય એને શેનાથી થાય દસમ સ્કંદથી એમ મુક્તાનંદ સ્વામીને કહે છે તમારા ઈષ્ટદેવનું શાસ્ત્ર કરજો તો જુદા પડી ગયા કે નહીં મહારાજ એનાથી પાછા જુદા પડી ગયા વળી શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ તો શિક્ષાપત્રીના એકસોને આઠમા શ્લોકમાં કહ્યું છે કો અસૌ કૃષ્ણ આ કૃષ્ણ લખે છે તો કોણ તો અહીં વસુદેવ દેવકીનંદનની શિક્ષાપત્રનું ભાષ્ય એમ કહે છે એ જે ભક્તિ ધર્મના પુત્ર એ જ આ કૃષ્ણ એવી વાત સંપ્રદાયમાં લગભગ ચાલતી હોય છે કે જે આ સ્વામિનારાયણ એટલે શું ભક્તિ ધર્મના પુત્ર સ્વામિનારાયણ એ જ કૃષ્ણનો અવતાર છે આવી વાતો ચાલે છે આમાં તો અવતાર નહીં આમાં તો કૃષ્ણના ભક્ત છે ડાયરેક્ટ પણ એના ભાષ્યમાં કહ્યું છે કે એ સ્વામિનારાયણ એ જ કૃષ્ણ એવી વાત ભાષ્ય આટલી કરી થોડું તો આગળ વધ્યા ભગતમાંથી થોડું તો ખસ્યા આગળ તો વધ્યા આપણે રાજી થઈ જાય છે એટલે એ વાત આવી અને વળી પાછું શ્રીજી મહારાજ આગળ વાત કરતા કહે છે કે સર્વોપરીની વાત આવી હવે તો સર્વોપરીની વાત આવી ગઈ ત્યારે શ્રીજી મહારાજે પંચાળાનું પહેલું મધ્યનું ચોવીસમું પ્રથમનું સાડત્રીસમું પ્રથમનું છપ્પનમું અમદાવાદનું સાતમું જે હમણાં એવું કહ્યું એ છેલ્લાનું પાંત્રીસમું આ બધાની અંદર સર્વોપરીપણેની વાત કરી અંતેનું આડત્રીસમાં કહે છે કે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ થયા થતાં સર્વજનના નયન ગોચર વર્ચે વર્તે છે તે તમારા ઈષ્ટદેવ છે એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વેના નિયંતા છે કોણ પ્રત્યક્ષ એટલે તમારી સામે દેખાય છે એ અને અવતારના અવતારી છે અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે આ ભગવાનના પૂર્વે ઘણા અવતાર થયા તે નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે પરંતુ સર્વોપરી ભાવે ઉપાસના કરવા યોગ્ય તો તમને મળેલું સ્વરૂપ એ જ છે આવી સ્પષ્ટ વાત શ્રીજી મહારાજે વચનામૃતોની અંદર બહુ જ સુંદર રીતે આપણને બધી કહેલી છે છતાં પણ સમજવી ઘણી બધી અઘરી પડી ગઈ અતિ કઠણમાં કઠણ આ વાત છે કે સ્વરૂપ નિષ્ઠાને સમજવી આ એકડો છે આ સ્વરૂપ નિષ્ઠાનો એકડો એ સમજવો એ અતિ કઠણ છે એટલે શ્રીજી મહારાજ આપણને આ વાત સમજાવે છે હું તમને બીજા બધા રેફરન્સથી આ વાત જરા સમજાવીશ કે આ વાતો કેટલી બધી મહત્ત્વની આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે આપણા માટે આ કહેલી છે તો એ વાતોથી આપણને થોડો ખ્યાલ આવશે એટલે હવે મહારાજે એક બીજી વાત કરી કે આપણે આ વાત આગળ સમજવાની છે હવે જરા થોડી કે આપણા ત્યાં રોજ એક પ્રાર્થના ગવાય છે આપણા ત્યાં એક પ્રાર્થના ગવાય છે કઈ પ્રાર્થના ગવાય છે નિર્વિકલ્પ નિશ્ચય હતી ઉત્તવતાઓ ઘનશ્યામ બધા ગાય છે અમદાવાદમાં મણિનગરમાં બોચાસમાં વડતાલમાં બધા જ ગવાય છે ને કે નિર્વિકલ્પ નિશ્ચય હતી ઉત્તમ ઘનશ્યામ કે હે મહારાજ તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપજો તો આપણા માનવા કે ભાઈ અવતારોના અવતારી મહારાજના વચનથી આપણે માની લીધું એટલે નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો આ ગેરસમજ છે બરોબર યાદ રાખજો ખાલી અવતારોના અવતારી માની લીધા શ્રીજી મહારાજને એટલે આપણે નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો માનવાનું કારણ નથી આજે આ થોડી સાંપ્રદાયિક વાત કહું છું તો શ્રીજી મહારાજે લોહાનું બારમું વચન છે એમાં એક પ્રશ્ન નાખ્યો છે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય પ્રશ્ન કોને નાખ્યો છે શ્રીજી મહારાજે જવાબ કોણ આપે છે શ્રીજી મહારાજો તો શ્રીજી મહારાજ શું જવાબ આપે સાંભળજો જરા કે જે અક્ષરના એક એક રૂવાડાના વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઢે ઉડતા અણુની પેઠે ઉડતા ફરે છે એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર એ રૂપે પોતે રહ્યો થકો સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ ભક્ત કહીએ તો આટલું તો થયું ને કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની અંદર અક્ષરરૂપ થવાની વાત આવીને ઊભી રહી ગઈ આ નવી વાત લાગે છે પણ શ્રીજી મહારાજના શ્રીમુખની વાત છે પણ લોકોના મગજમાં આ બેઠતી નહોતી એટલે શ્રીજી મહારાજે એક થોડી વાત એવી કરી દીધી કે શિક્ષાપત્રીમાં તો આટલું લખ્યું પછી જ્યારે શ્રીજી મહારાજને મંદિરો બનાવવાનું થયું ત્યારે મંદિરોની અંદર સૌથી પહેલું મંદિર અમદાવાદમાં બન્યું વિક્રમ સંવત અઢારસો ફાગણ ફાગણસુધી ત્રીજ અને એ વખતે એ મંદિરની અંદર શ્રીજી મહારાજે નર નારાયણ દેવ પધરાવ્યા ફાગણસુદ ત્રીજના દિવસ બધાને ખબર હશે એટલે નરનારાયણ દેવ પધરાવ્યા હવે તમે બધા જુઓ માણા આપણે છે ને ઈષ્ટદેવ સ્વામિનારાયણ અને વચ્ચો વચ્ચ નરનારાયણ બેસી ગયા આ એક નવાઈ જેવું લાગે ને તો આપણને લાગે અને પછી જ્યારે વડતાલમાં મંદિર પધરાવ્યું ત્યારે શું કર્યું એમણે લક્ષ્મીનારાયણ જુનાગઢની અંદર રાધારમણ જો દ્વાલેરાની અંદર મદન મોહન આ બાજુ ગોપીનાથજી ગઢડામાં પહેરાવે આપણા મનમાં કે ભાઈ કોની ઉપાસના કરી વડતાલવાળા નરનારાયણની માળા ફેરવે અમદાવાદવાળા અરે વડતાલવાળા લક્ષ્મીનારાયણની નર અમદાવાદવાળા નરનારાયણની ફેરવે ગઢડાવાળા ગોપીનાથજીની બોલ તો સ્વામિનારાયણ પણ મારે શું કરવાનું સ્વામિનારાયણ ભગવાન કહ્યું જુઓ જે દેશમાં જેનું પણ હતું તે તે મૂર્તિઓએ પધરાવી ભજન મારું કરજો ભજભાઈ સાહેબ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો કરજોને તો ગોટાળો થશે ભજન પોતાનું પણ એમણે એ સમયની રૂખ પ્રમાણે આ બધું પદરાયું કંઈ જાણતા હતા કે મને હજી બધું સમજવામાં લોકોને બહુ કષ્ટ પડે છે આટલું કરવા પણ એક બહુ મોટું ક્રાંતિકારી પગલું ભર્યું એમણે જરા સાંભળજો કે વડતાલમાં મુક્તાનંદ સ્વામીને અઢીસો સાધુના વિરોધની સાથે એણે પોતાની મૂર્તિ પોતાના હાથે પધરાવી દીધી છેલ્લા શિખરમાં છેલ્લી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે આપણે બધાને ખ્યાલ હશે વડતાલમાં ત્રણ શિખર છે પહેલું બીજું ને ત્રીજું તો ત્રીજા શિખરમાં છેલ્લી મૂર્તિ ભલેને છેલ્લી પધરાવી પણ કોક વખત એવો આવશે કે હું વચ્ચે ચોક્કસ આવી જ જવાનો છું કારણ કે રામને કૃષ્ણના વખતમાં તો રામનીય નહોતી ને કૃષ્ણની એકે નહોતી પણ શ્રીજી મહારાજ આટલી ક્રાંતિ કરી કે પોતાના હાથે પોતાની મૂર્તિ છેલ્લી પધરાવી પણ કહે છે કે મારા ઉપાસકો હું અવતારોને અવતારી છું ને ચોક્કસ મને બધે શિખરમાં ગમે ત્યારે પણ લાવવાના જ પણ આટલી શરૂઆત તો કરું પણ કહે છે કે અક્ષરે સહિત લાવવાની એ વાત હવે આવે છે એટલે આટલી શરૂઆત શ્રીજી મહારાજ કરીને વાતને મૂકી રાખી અને પછી પોતે તો સ્વદામ વધાર્યા પરંતુ પાછળ જે પરંપરા ચાલી સંતોની એમાં જે સંતોમાં સર્વોપરી સમજનારા પણ ઘણા હતા નિત્યાનંદ સ્વામી સમજતા હતા ગોપાળાનંદ સ્વામી સમજતા હતા વિધાત્રાનંદ સ્વામી સમજતા હતા પરંતુ જે શાસ્ત્રોમાં લખવું ને બોલવું એમાં જરા થોડી બીક લાગતી હતી કે લોકોનું રૂશે કે નહીં રૂ છે બાપ ગમશે કે નહીં ગમે એવું બધું હતું જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કોઈનો આ પ્રમાણે આગું રાખ્યું જ નહીં કે આપણે જે વાત સમજીએ છીએ એ આપણે કહેવી જ એ આપણે કહેવી જ અને એ રીતે એમણે સર્વોપરીપણાની વાતો ગુણાતીતાનંદ સ્વામીએ અદ્ભુત રીતે કહેવા માંડી બે હદ હવે એમણે કહ્યું કે ભાઈ જુઓ આપણે ઈષ્ટદેવ સ્વામિનારાયણ આપણો મંત્ર સ્વામિનારાયણ આપણી માનસી સ્વામિનારાયણ આપણી પૂજા સ્વામિનારાયણ બધું જ સ્વામિનારાયણનું છે તો પછી આપણે સર્વોપરી સમજવામાં શું વાંધો છે અને દરેક ઉપાસક પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને તો જ એની ભક્તિની મજા આવે બાકી ભક્તિની મજા કોઈ દિવસે આવે નહીં કારણ કે કોઈ પણ પત્ની પોતાના પતિને બીજા કોઈ સાથે સરખાવે જ નહીં અને બીજાથી ઓછો પણ એને જ નહીં તો જ એનો પતિવ્રતા ધર્મ બરોબર રહે એટલે પતિવ્રતાનો ધર્મની એ જ વાત છે કે પોતાના જે ઇષ્ટદેવ એનું જ ધ્યાન અને એની જ ઉપાસના આપણે કરવાની વાત આપણા શાસ્ત્રોની અંદર આવે છે આપણને જરા ખ્યાલ આવશે કે શ્રીજી મહારાજે આ વાત લોયાના અગિયારમાં કહ્યું છે કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય યાદ રાખજો તેનું જ ધ્યાન કરું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા હોય તે મૂર્તિનું ધ્યાન ન કરવું જેમ પાર્વતીજીએ કહ્યું કે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહુકુમારી એટલે પોતાને મળી મૂર્તિ તેને જ વિશે પતિવ્રતાની પેઠે ટેક રાખીને તેને મૂકીને પરોક્ષ અવતાર થયા છે એનું ધ્યાન કરવું નહીં પોતાને પ્રત્યક્ષ મૂર્તિ કઈ મળી હતી શ્રીજી મહારાજના વખતમાં શ્રીજી મહારાજ પોતે તો પૂર્વે ઘણા અવતારો થયા એનું ધ્યાન કરવું નહીં તો પછી શિક્ષાપત્રીમાં લખ્યું છે શ્રી કૃષ્ણ રુધિચિંતે એ ઓટોમેટિક ગૌણ થઈ ગયું ને મહારાજના ઉપલા વચનથી પેલું વચન ગૌણ થઈ જાય સમજાય એવું છે એટલા માટે વામે સીતારાધા શ્લોકની અંદર કૃષ્ણનું ધ્યાન કરવાનું છે એ આખો આ વાત બદલાઈ જાય છે એટલા માટે મધ્ય અંતેનું સોળમું આવર્ત એ પણ પતિવ્રતાનું છે કે મહા એ ભગવાનના પૂર્વે અવતાર થયા હોય એનું પણ ધ્યાન કરવું નહીં પ્રત્યક્ષનું જ ધ્યાન કરવું તો ઉપાસના ધ્યાન એટલે ઉપાસના અહીંયા આવતા જ એટલા માટે આ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણને જે મળ્યું છે ભગવાનનું જે સ્વરૂપ એને સર્વોપરી માનો એ જ મજા છે રામના ઉપાસકો રામને સર્વોપરી નથી માનતા કૃષ્ણના કૃષ્ણ માતાને મે બે દિવસ પહેલાં વાત કરી હતી તો પછી આપણે શું કામ ન માનવું એટલે એમણે આવી અદ્ભુત વાતો ગુણાતીતાનંદ સ્વામીએ એ વખતે બધી અદ્ભુત રીતે કહેવા માંડી અને જૂનાગઢ દેશમાં સક્કો વગાડી દીધો અને આથી એ અદ્ભુત વાતો થઈ અને ત્યાર પછી આવી પેલા કહે છે ને વાતો આવી પછીના એમની પરંપરામાં ભગતજી મહારાજ જે પ્રાગજી ભગત મહુવાના દરજી ગુણાતીતાનંદ સ્વામીની કર્મ વચને સેવા કરીને પારસ થકી પારસ થયેલા હો પારસ થકી કંચન નહીં પણ પારસ થકી પારસ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ થયેલા અને એમણે પછી આ વાતો કહેવા માંડી કે જુઓ આ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરીને સર્વોપરીપણાની એ વાતથી જરા વિશેષ વાત જે હમણાં મેં થોડું થોડી શરૂઆત કરી આપી ભલે પાંચેક મિનિટ વધારું છે આજના દિવસે કે મેં તમને જે શરૂઆત કરી આપી એ આ કે નિર્વિકલ્પ નિશ્ચય મહારાજનો કરવો જોઈએ ગુણાતદાન સ્વામી શું કહેવાય ભગતજી મહારાજે શું કહ્યું મહારાજનો નિર્વિકલ્પ નિશ્ચય થવો જોઈએ તો નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું ફરીથી યાદ રહ્યું અક્ષર જેવા થઈને પુરુષો તમને ભક્તિ કરવી અને શું કહેવાય નિર્વિકલ્પ નિશ્ચય તો આટલું ના સમજવાનું આવ્યું કે હમણાં કે આપણે ગણા મહારાજ એટલે મહારાજ બીજું કશું અમે સમજ્યા નહીં શ્રીજી મહારાજ સ્વરૂપરી અરે ભાઈ એવી રીતે નથી શ્રીજી મહારાજ સ્વરૂપરી બરાબર છે પણ મહારાજે કોઈક મારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થશે તો જ તમે દામમાં જોશો તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય લેશું અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કર્યું મેં એનો ભાવાર્થ કર્યો હું આખું વાક્ય હમણાં બોલી ગયેલો એનો સેન્ટ્રલ ભાવાર્થ આટલો થયો તો પછી ગુણાતીતાને ભગતજી મહારાજે કહ્યું ને એ અક્ષરને જાણો જે રૂપ થવાનું છે એને જાણવાનું ખરું કે નહીં જે રૂપ થવું છે તમે એન્જિનિયર થવું હોય તો એન્જિનિયર શું હોય તો જાણવું પડે કે નહીં હા ડૉક્ટર શું તો મેડિસિન શું હોય તો જાણવું પડે કે નહીં તો અક્ષર શું છે તો હવે યાદ રાખજો મહારાજે પ્રથમના તેસઠમાં શું કહ્યું પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્ત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ એનાથી કોણ આવ્યું પર અક્ષર અને અક્ષર પર કોણ છે પુરુષોત્તમ એટલે નેક્સ્ટ પુરુષોત્તમ કોણ કહેવાય અક્ષર વળી મહારાજે પંચાળાના પહેલા વચનાતમાં શું કહ્યું અક્ષર એ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ છે નંબર ટુ યાદ રાખજો નોટ કરજો અને પછી આવે છે સીધું મધ્ય પ્રથમનું એકવીસનું વચનાબળ કે એ અક્ષરના બે સ્વરૂપો છે એ અક્ષરના કેટલા સ્વરૂપો છે બે એક ધામ રૂપે છે જેમાં મહારાજને મુક્તો બિરાજમાન છે જેને બ્રહ્મ મોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં છે એટલે સેવામાં છે એટલે સાકાર છે ચોખ્ખું લખેલું છે અને એ અક્ષરના સાધર્મપણાને પામીને પુરુષોત્તમની ભક્તિ કરવી અને એ અક્ષરના સાધર્મપણાને પામેલા અનંત કોટી અક્ષર મુકતો છે એની પંક્તિમાં મારે વળવાનું છે કેટલી અદ્ભુત વાત કરીએ પછી મહારાજવાળી પાછા પ્રથમના ઇકોતેરના વટનાજમાં કહે છે જ્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે ત્યારે પોતાનું અક્ષરધામ પણ સાથે લાવે છે તો પોતે તો છપ્પૈયામાં પ્રગટ થયા અક્ષરધામ કોણ લાવ્યા સાથે તો એક પ્રશ્ન થઈ ગયો ને અક્ષર કોણ તો આપ બધાને ખ્યાલ હશે કે વડતાલની નીચે જૂનાગઢ દેશ છે એના સાડા સાતસો ગામડા છે કોની નીચે છે અરવિંદકુમાર વડતાલની નીચે વડતાલના આચાર્યશ્રીની નીચે આખો જૂનાગઢ દેશ છે જૂનાગઢ દેશના સાડા સાતસો ગામોના હરિમંદિરો જોજો શિલાલેખો જોજો જ્યાં ગુણાતીતાનંદ સ્વામીની છબી છે એની નીચે જોજો શું લખેલું છે અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી બોચાસણના જન્મ પહેલાં લખેલું છે બોચાસણના સનમ પહેલાં લખેલું છે હજી પણ લખેલું છે આજની તારીખે પણ લખેલું છે હવેલી બળી ગઈ જુનાગઢની અને નવી બનાવી અને સભા મંડપમાં ત્રણ ચિત્રો મૂક્યા વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી લખ્યું છે આ બાજુ ગોપાલનંદ સ્વામીમાં લખ્યું મૂર્તિ ગોપાલન સ્વામી અને પેલી બાજુ લખ્યું છે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી આચાર્ય શ્રીની આરતી પણ ઉતારેલી છે તો વિચાર કરો કે આ વાત તો સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે વિહારલાલજીએ પણ લખ્યું કે મૂળ અક્ષર જે ગુણાતીત સ્વામી એણે આપ્યા વ્રતમાન કે મને વર્તમાન ધરાવનાર કોણ નહીં ટાઇટલ મૂળ અક્ષર જે ગુણાતીત સ્વામી એમાં એ લખેલું છે હરી લીલા જે રઘુવીરજી મહારાજે રચેલો ગ્રંથ અચિંત્યાનંદ સ્વામી એમના નામે લખ્યો હવે વડતાલ તરફથી વડતાલના શાસ્ત્રી શ્વેતોકુણદાસે છપાવેલો છે એમાં પણ લખ્યું છે કે મૂળજી શરમણે દીક્ષા દદાન તે ભૂયાન મેત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે આ મૂળજી શર્મા છે એ મારું રહેવાનું સાક્ષાત અક્ષરધામ એનું આજે દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામ પાડું છું આવું બધું તો લખેલું છે આ બધા ગ્રંથોની અંદર તમે જુઓ વડતાલના અને જૂનાગઢના સદગુરુઓના કીર્તનની અંદર ચાલે કે આ ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે એની અંદર પણ ગુણાતીતાનંદ મૂળ અક્ષરની વાતો લખેલી છે અષ્ટકોની અંદર અચિંત્યાનંદ વ્રહ્મચારીએ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર એવી બધી વાતો લખેલી છે આવા બધા શબ્દો ઉપરથી આપણને લાગે કે સંપ્રદાયની અંદર અક્ષર એટલે કોણ ગુણાતીતાનંદ સ્વામી ની અંદર હો આ બોચાસણની સમજણ નથી કહેવાતું વડતાલની કહું છું એ વાત ભગતજીએ સમજાવી કે આપણે આ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સમજી એ રૂપ થઈને પુરષ્ણોત્તમની ભક્તિ કરીએ ત્યારે મહારાજનો પાકો નિશ્ચય થયો કહેવાય નહીંતર તો નિયત છે અધૂરો કહેવાય રાધેબેન કૃષ્ણ આધે જ એવું થશે એટલા માટે આ સમજો અને તમે જુઓ શાસ્ત્રોની હું તમને બહુ ટૂંકમાં કહીશ બહુ લંબાણથી નહીં લઈ જવું આખી સભાને પરંતુ શાસ્ત્રોમાં પણ અક્ષરની વાતો કરેલી છે મેં જે થિસિસ લખી છે તો મારા ગાઈડ હતા ડૉક્ટર પીએમ મોદી એમણે જર્મનીની અંદર ઓગણીસો ને છવ્વીસની અંદર કીલી યુનિવર્સિટીમાંથી અક્ષર એ ફોર્ગટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી એ નામે થિસિસ લખેલી મારા ગુરુએ અને એમના થઈ કે હું થિસિસ લખતો હતો એટલે મેં કહું સાહેબ તમે આ શું કર્યું અરે કોઈ અક્ષરને સમજ્યું જ નથી કે શાસ્ત્રોની અંદર અક્ષર શું ચીજ છે એવી બધી મને વાતો કરતા પણ જ્યારે અમારી સાથે વરસ રહ્યા ને ત્યારે એમ લાગે કે હું એ અક્ષરને સમજ્યો નથી જેટલું સ્વામિનારાયણ સમજ્યા છે એટલું એવું એમને કબૂલ કરવું પડ્યું તો અક્ષરની વાતો આ શાસ્ત્રોમાં લખેલી છે શાસ્ત્રોમાં પૂછ્યું છે ગીતાની અંદર કેમ તદ્દ બ્રહ્મ આઠમો અધ્યાય કે બ્રહ્મ શું છે અક્ષર તો તરત શ્રી કૃષ્ણ ભગવાન કે હું બ્રહ્મ નહીં પણ કે અક્ષરમ પરમમ બ્રહ્મ અક્ષર એ જ બ્રહ્મ છે એવી આ કૃષ્ણ ભગવાને આપણને સમજાવી અને વળી પાછા આઠમા અધ્યાયમાં અક્ષરનો મહિમા કયો અને વળી એક પંદરમાં અધ્યાયની અંદર કહે છે કે દ્વાયુમઉ પુરુષ લોક એક શરસચાક્ષર એવો છે ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઈચ્છે તે ક્ષર અને અક્ષરની વાત કરી અને પછી કહ્યું કે યસ્માત અક્ષર મધ્યહમ અક્ષરાદપી છો તમે હું ક્ષરથી પણ પોર છું અને અક્ષરથી પણ પર છું એટલે પુરુષોત્તમ નારાયણ છું અને એ વાત પાછી એમણે મુક્તિની અંદર લખી કે બ્રહ્મભૂતઃ પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષ હતી સમ સર્વેષું ભૂતેષું મધ ભક્તિમ લભતે મારી ભક્તિ કરવી હોય તો બ્રહ્મરૂપ થવું પડે આવ્યું કે નહીં પણ જોઈન્ટ થયું ખાલી અક્ષર પુરુષોત્તમ જુદું સમજવાનું નથી અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે ગીતામાં લખ્યું એ છે અક્ષરમ અવ્યક્તમ ઉપાસ હતે એ છે મામ ઉપાસ હતે તે શામ કે યોગ્ય વિત્તમાં કોઈ અક્ષરની ઉપાસના કોઈ મારી કરે એમાં કોણ શ્રેષ્ઠ તો અમે એનું નિરૂપણ કરીએ છીએ અક્ષરરૂપ થઈને તમારી કરે શ્રેષ્ઠ જોઈન્ટ થઈ ગયું અને પછી એ અક્ષર કોણ છે તો આપણા આપણા બધા શું કહેવાય ઉપનિષદોની અંદરને બધું કહેલું છે કે સર્વે વેદાયત પદમ મા મનંતી તપાંશ ચરવાણી યદંતિ તો બ્રહ્મચર્ય ચરંતી તત્તે પદમ સંગ્રહણ ભ્રમીમી ઓમિત એ તદ્દ અક્ષરં બ્રહ્મ એત અક્ષરં પરમ એ અક્ષરમ અક્ષરં બ્રહ્મ બ્રહ્મલોકે મહિયતે જેને શાસ્ત્રો અદ્ભુત મહિમા કહે છે એ અક્ષરને જાણીને જ મારા ધામને પમાય અને હું કહેવો છું તો કે અક્ષરાત પર તરહ પર કઠો ઉપનિષદ આ કે હું અક્ષર મુંડકો ઉપનિષદ પેલું કઠો ઉપનિષદની વાત ગઈ અને મુંડકો ઉપનિષદ કહ્યું કે અક્ષર કોણ છે સવેદ એ તત્ પરમમ બ્રહ્મ ધામ એ મારું રહેવાનું ધામ છે એની સાક્ષી પૂરે છે ભાગવત યદાહુર યદાહુરક્ષરમ બ્રહ્મ સર્વ કારણમ વિષ્ણો ધામ પરમમ પુરુષસ્થ મહાત્માના એ અક્ષરે પુરુષોત્તમ રહેવાનું ધામ છે અને એને તમે નહીં જાણો તો સ કૃપણ ભવતી અને જે અક્ષરને જાણે છે સ બ્રાહ્મણ ભવતી એટલે એ બ્રહ્મ થવાને પહોંચવાને યોગ્ય છે એટલે આ બધી વાતો શાસ્ત્રોની અંદર બહુ ઠાંસી ઠાંસીને ભરી જ અમૃતસ્ય એશ સેતુ હું ભગવાનના ધામને જવાનો જો સેતુ કહેતા પુલ હોય તો અક્ષર બ્રહ્મ છે એના દ્વારા પુરુષોત્તમને પમાય છે આ વાત બરોબર સમજવાની અને અક્ષરમ અજ્ઞાત્મા બહુ કલામ તપસ્તપતી સ તપતી સઅંત ભવતી અક્ષરને જાણ્યા વગર રમેટું કરશો ને તો તમારો પત્તો નહીં પડે કારણ કે પુરુષોત્તમ કેવા છે અક્ષરથી પર તો તમે જો અક્ષરને પાછું પાડશો ને તો પુરુષોત્તમ અક્ષર જેવા સમજાશે જો વાઇસ પ્રેસિડેન્ટ રાખો ને તો કદાચ શંકા જશે કે પ્રેસિડેન્ટ છે કે વાઇસ પ્રેસિડેન્ટ પણ જો વાઇસ પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટ એનાથી પર સમજાય કે નહીં કે આવું જે અક્ષર એનાથી પર પુરુષોત્તમ પુરુષોત્તમ માટે એક જ ટાઇટલ વાપરવાનું કયું વાપરવાનું અક્ષરાતીત બધું આવી ગયું અને કોઈ બ્રહ્માંડના અધિપતિ બધું બોલવાની જરૂર નથી અક્ષરાતીત એમાં બધું આવી ગયું આખું બધું તત્વજ્ઞાન સમય ગયું તો એટલા માટે મહારાજે મધ્યના ત્રીજા વર્તનમાં કહ્યું કે સર્વ થકી જે પરબ્રહ્મ અને એના થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે અને બ્રહ્મના પણ આધાર પ્રેરક અને પહેલાં મેના પણ અંતર્યામી છે એટલે આટલો બધો અક્ષર બ્રહ્મ મહિમા કયો એટલે પછી આપણને એમ થાય કે શું અક્ષર નું આટલું બધું અનિવાર્યતા તો યાદ રાખો અક્ષરથી પર પુરુષોત્તમ છે એ વાત સમજવી લોયાનું ત્રીજું કે અક્ષર પણ પુરુષોત્તમ જેવું થવા સમર્થ નથી તો પછી અક્ષરની પરંપરામાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષરની પર સ્વરૂપ છે એ પરબ્રહ્મનું સ્વરૂપ એટલે પરભ્રમ નથી અક્ષર છે એમાં પરબ્રમ રહેલા છે પણ એ પોતે પરબ્રહ્મ નથી એ વાત આપણે સમજવાની એટલે આ બધી શાસ્ત્રોમાં આ બધી વાતો ખૂબ સારી રીતે કહેવામાં આવેલી છે પણ એ વખતે પણ સમજાઈ નહોતી એટલે અમારા સાહેબે કહ્યું કે અક્ષરે ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી અક્ષર ભૂલાઈ ગયેલું તત્વ છે સાહેબ આટલું બધું અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર વિશે ખેડાણ થયેલું કે ગજબ કહેવાય આ તો મને મારું ખબર જ નહીં કે આટલું બધું સ્વામિનારાયણમાં અક્ષર વિશે લખાયેલું છે એટલે એ વાત આપણે અહીંયા આગળ સમજવાની હતી એટલે આ અક્ષરને જાણવું રહ્યું જો અક્ષરને ન જાણીએ તો આ બધું નકામું એટલા માટે આપણી શિક્ષાપત્રીની અંદર આપણને એકસો ને આઠમો શ્લોક કયો એ તો કોનો કયો મહારાજનો કયો આ એ આ એકસો ને આઠમો શ્લોક તો શ્રીજી મહારાજ માટે અરે કયો ને હવે સમજાયું ને કે સ કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઈષ્ટ દેવોનઃ સર્વા વિભાવ કારણમ આપણે શિક્ષાપત્રીથી જ હવે સમજીશું કે અહીંયા આગળ કૃષ્ણની વાત લખી છે પણ આપણે શું સમજવાના પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન હવે અક્ષરની વાત પાછળના શ્લોકમાં લખે છે કે સ રાધયા આયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂકિયાર રમયો પેતો લક્ષ્મી નારાયણ સહી કે જ્યારે એ ભગવાન રાધાએ સહિત હોય ત્યારે શું કહેવાય રાધા કૃષ્ણ લક્ષ્મી સહી તો ત્યારે શું કહેવાય લક્ષ્મી નારાયણ પછી અર્જુને સહિત હોય તો શું કહેવાય નરનારાયણ લક્ષ્મી સહિત તો શું કહેવાય અરે બધા જાણતા હતા પણ મહારાજ આ બધું સમજાવીને ક્યાં લઈ જવા માગે છે હવે આપણે એ પાંચ મિનિટમાં સમજીએ તો આપણને મહારાજ શું કહેવા માગે છે તો અહીંયા આગળ તો આ બધાને ખબર છે પણ મહારાજ આ વાત સમજાવવા માગે છે કે હવે જે લક્ષ્મીનારાયણ નરનારાયણની બધી વાતો લખી મહારાજે એ રીતે બધી પધરાવી મહારાજે બધી જગ્યાએ લક્ષ્મીનારાયણ નરનારાયણ બધું પધરાવ્યું તો મહારાજને આ બધું કહેવાનું છે કે જેઓ દેવનો મહિમા છે એવો પ્રગટનો પણ મહિમા સમજો મધ્યનું એકત્રીસ એકવીસમું વચના પર જેવા જે રામકૃષ્ણથી જે પરોક્ષ ભગવાન અને જે બધા દ્રૌપદી કૌંતા વગેરે પરોક્ષ ભગવાનના ભક્તો એનો જેવો મહિમા છે એવો જે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના ભક્ત એનો મહિમા સમજાય ત્યારે કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય તો આ વાત સમજવાની છે કે મહારાજને આ સમજાવવું જ કે રાધાએ સહિત જ્યારે કૃષ્ણ હોય ત્યારે રાધાકૃષ્ણ કહેવાય લક્ષ્મી સહિત હોય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય આ તો બધાએ જાણતા હતા પણ મહારાજના પરોક્ષમાંથી પ્રગટમાં શું સમજવાનું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હું મારા ઉત્તમ ભક્ત મહારાજને મુખ્ય પરિચારક અક્ષરને કહેવાય એ અક્ષરે સહિત જ્યારે હું હોય તો હું સમજવાનું અક્ષર પુરુષોત્તમ બસ આ જ શિક્ષાપત્રીનું રહસ્ય છે કે આ અક્ષર પુરુષોત્તમની વાત આ સમજાવવા માટેની આ મહારાજનો આખો આ બધો ઉપક્રમ છે તમે અક્ષરને ન જાણો શું થાય જેમ તમે જુઓ તમારે પુસ્તક વાંચવું હોય તો શું જાણવું પડે આલ્ફાબેટ્સ આલ્ફાબેટ્સના ગુજરાતીમાં શું કહેવાય મૂળાક્ષરો મૂળાક્ષર કહે છે ને મૂળા મૂળ અક્ષરનું જ્ઞાન ના હોય તો તમે પુસ્તક વાંચી શકો નહીં એ મૂળ અક્ષરનું જ્ઞાન ના હોય તો પુરુષોત્તમનું જ્ઞાન થઈ શકે નહીં સીધો લોજિક છે એ એ જાણવું જોઈએ આપણે અને અક્ષરની સાથે મૂળ શબ્દ કેમ લગાડવામાં આવે છે કે મૂળનો અર્થ એ થયો કે કોઈ દિવસ માયામાં હતા નહીં એટલા માટે મૂળ હંમેશા માયાથી પર આવું કૃષ્ણ ભાચાર્ય કહ્યું છે કે માયાથી હંમેશા પર છે એ ભજીને નથી થયા બાકી બીજા અક્ષર મુકતો કહેવાય છે અને આને મૂળ અક્ષર કહેવાય છે કારણ કે હંમેશા માયાથી પર જ છે એટલા માટે મૂળ અક્ષર હવે આ વાત જરા સમજ્યા પછી એક પ્રશ્ન એ થાય છે કે સચનીજી મહારાજે આટલી વાત કરી ભગતજીએ ઓળખાયું કે આ ગુણાતિતતાનું સો અક્ષર ઊભું અક્ષર આ તે હવે પછી આનો ઉપક્રમ કેવી રીતે થયો એ થોડી વાત સમજી લઈએ તો હવે બન્યું એવું કે આ વાત ભગતજી થકી શાસ્ત્રીજી મહારાજ સમજ્યા સુરતની અંદર હતા જ્યારે શાસ્ત્રી અજ્ઞ પુરુષદાસ નાની ઉંમરના ત્યારે ભગતજી છે ને આ લોયાનું બારમું વચનાવર સમજાવતા હતા અને મહારાજના પુરુષોત્તમપણાની અને સ્વામી મૂળ અક્ષરની વાતો કરતા હતા ત્યારે એ લોકો મગજમાં બેસતું નહોતું આ શાસ્ત્રી અજ્ઞ પુરુષદાસજીને એ કે હું મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી બાર વર્ષ શ્રીજી મહારાજ ભેગા રહ્યા છે કોની ભેગા બાર વર્ષ મારા ગુરુ મને કોઈ દિવસ આવી વાત નથી કરીને પ્રાગજી ભગત નવી વાત ક્યાંથી કરે છે કે તમે આ ક્યાંથી લાવ્યા એ કે આ તારા ગુરુ પણ આ વાત જાણે છે તો મને કહી કે એમ નથી કે હું એમના મોડે કહેવરાવું તો તો કે હું માનું તો પછી એ બધી યોજના કરી શાસ્ત્રી અગ્નપુરુષદાસ એમના ગુરુના ઢોલિયા નીચે પલંગ નીચે છુપાઈ ગયા અને પ્રાગજી ભગત આવીને બેઠા અને વિજ્ઞાનંદ સ્વામીની જૂની જૂની વાતો યાદ માંડ્યા કે શ્રીજી મહારાજ વખત સર્વપરિપણાની કેવી વાતો હતી કે અદ્ભુત શ્રીજી મહારાજ વાતો કરતા કે બીજું કોઈ સાંભળતું નથી ને કે આપણે બે જ છીએ બોલો અને કે અદ્ભુત વાતો કરતા અને પછી કહે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરની વાત તમે સાંભળેલી કે અમે સાંભળેલી શ્રીજી મહારાજે આવી વાતો પણ એમના સમયમાં કરેલી છે અને પેલા બહાર નીકળ્યા ઢોલિયાથી યજ્ઞ પુરુષતા કે ગુરુ તમે મને અત્યાર સુધી વાત કેમ ન કરી કે જો ભાઈ હજી શ્રીજી માનું પુરુષોત્તમ પણ હતું નથી લોકોને તો ગુણાતીતાનંદ સ્વામીનું મૂળ અક્ષર પણ ક્યાંથી હદે અને આ વાતો હું જાહેરમાં કરું ને તો મારો ખાટલો ઉપાડીને તાપી નદીમાં નાખી દે એટલા માટે ભાઈ સાહેબ તું આ વાત સાચી જ હવે પણ તું કોઈને કહેતો નહીં પણ આ વાત સાચી જ પણ એમને ફિટ થયું કે જો સાચી વાત હોય તો શ્રીજી મહારાજે જે પ્રથમના માં કહ્યું છે ભગવાન અક્ષરે સહિત પુરુષોત્તમ પૃથ્વી ઉપર વિચરે છે એમ સમજવું અને બીજા આગળ વાત પણ કરવી તો કે કેમ વાત ના કરવી તો કે મારા આ વાત બધાને કરવી એટલે એ વાત કરવા માટે શાસ્ત્રી મહારાજ કટિબદ્ધ થયા કે મારે બધે આ વાત કરવી અને એ સમયમાં એમને આ ફિટ બેઠું કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર તો પછી આપણે આ વાત બધાને કરવી જો આમાં કોઈ જગ્યાએ મહારાજ ગૌણ થતા નથી બહુ યાદ રાખજો પણ બહુ જ વ્યવસ્થિત રીતે શ્રેષ્ઠ થાય છે તો બધાને વાત કરવાનું એમણે શરૂઆત કરી અને વડતાલમાં ધમાલ થવા માંડી કે આ નવી વાત ક્યાંથી લઈ આવ્યો આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ નવજુવાન છોકરો અને બધી જગ્યાએ વાતો કરવા માંડ્યા અને એ સમયની અંદર તો ધમાલ ધમાલ ઊભી થઈ ગઈ તો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના શિષ્ય હતા લીંબડીના દીવાન ઝવેરભાઈ અત્યારે વસોવાળા મહેન્દ્રભાઈ છે ને એમના બાના બાપુજી ભક્તિબાના બાપુજી એટલે એ ઝવેરભાઈ છે હવે એમની પાસે બે સંતો ગયા ત્યાં ગોલભદાસ ને નિર્મળદાસ શ્રી રઘુ ઝુંજુ પ્રસાદજીના બે સંતો અને અડવાળના હતા અને એમને સાથે પ્રેમ હતો શાસ્ત્રી મહારાજ સાથે કે તમે ગમે તેમ કરીને વઢવાણામાં અમારા પક્ષના હરિભક્તો છે થોડા તો ત્યાં દરબાર જો જગ્યા આપે તો અમે મંદિર બાંધીએ પણ અમારા જે દરબાર છે એ લીંબડીના દરબારના માસ્યાય ભય છે અને લીંબડીના દરબારને જો તમારા શિષ્ય જવર બી ભલામણ કરે તો એ પહેલાંને કરે અને પેલો અમને જગ્યા આપે શાસ્ત્રી મારી કે હું કરી દઉં ભલામણ અને તમને જગ્યા મળી જાય પણ મારી એક શરત કે શું તમારે મંદિરમાં અક્ષર પુરુષોત્તમ બહેડવા હવે પેલા કંઈક વાતો નવું થયું પણ જગ્યાની જરૂર હતી એટલે હા પાડી દીધી અને હા પડી ગઈ અને પછી તો મંદિરે બની ગયું જગ્યા મળી ગઈને મંદિર બની ગયું હવે શરત પ્રમાણે તો બેહાડવા પડે ને પણ બધાને એમ થયું કે ખરું આ અક્ષર પુરુષોત્તમ પાછું આપણે સમજતા નથી ને અને આ બધું થયું પણ શરત શાસ્ત્રી મારે તો વડતાલમાં જ હતા નીકળ્યા નહોતા એમણે આ કૃષ્ણજી અદાને બધાને મોકલ્યા કે તમે જાઓ મૂર્તિઓ પણ ઓર્ડર આપી દીધી તૈયાર થઈને આવી ગઈ અક્ષરફત મોટી ચાર ચાર ફૂટની પાંચ પાંચ ફૂટની અને કહ્યું કે જુઓ એ લોકો ના પાડશે મધ્ય શિખરમાં બેહાડવાની તો બાજુમાં બહાડી દેજો પણ બેહાડી તો દેજો જ એમને પાછી લાગતા નહીં અને એ લોકો ગયા અને તારીખ છે વિક્રમ સંવત ઓગણીસો ને એકસઠના મહાવધ પાંચમ વિક્રમ સંવત ઓગણીસો ને એકસઠ યાદ રાખજો મહાવદ પાંચમના દિવસે એ અક્ષર પુરુષોત્તમ મહારાજને પહેલા શિખરની અંદર વચલા નહીં એની સાઈડના શિખરની અંદર બેહાડી દેવામાં આવ્યા બોર્ડ પણ લાગી ગયો ભગવાન શ્રી અક્ષર પુરુષોત્તમ એવું બોર્ડ પણ લાગી ગયું અને આ રીતે પ્રતિષ્ઠા થઈ ગઈ વઢવાણની અંદર અને વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ બેઠા છાપામાં પણ આવી ગયું છે એ છાપાનું એ જમાનાનું પંચાણું વર્ષ પહેલાંનું કટિંગ પણ અમારી પાસે છે ઓરિજિનલ છાપું એટલે એ વાત હકીકત બની ગઈ અને વડતાલમાં ઓહવાબો થઈ ગયો કે શાસ્ત્રી અગ્નપુરુષદાસ અહીં બેઠો બેઠો વઢવાણમાં મૂર્તિ પધરાવે પછી તો ગયો નથી માણસો મોકલીને હરવા તો ગજબ થઈ ગયું હવે હું કરશે આને માટે ગમે તેમ કરીને આને કાઢે પાર કરો એટલે એ કાઢવા માટે બધા કટિબદ્ધ થઈ ગયા કે શાસ્ત્રીયજ્ઞ પુરુષદાસને વિદાય જ આપો અહીંથી અને બહુ ધમાલ ઊભી થઈ ગઈ અને એમને વિમો કાઢવા માટે બહુ ધમાલ થઈ અને વિક્રમ સંવત ઓગણીસો અને બાસઠમાં બીજા જ વર્ષે શાસ્ત્રીમાં તો બધી પારો આવું બધું કર્યા કરતા અને વિરોધ બહુ થઈ ગયો અને કહ્યું કે આને ક્યાં તો ચૂલમાં નાખી દો કે ગમે તેમ કરીને પણ આનો નાશ કરો અને એ વખત બધા હરિભક્તો બહુ હતા સરદાર વલ્લભભાઈના પિતાશ્રી ઝવેરભાઈ એ બધા ચુસ્ત સત્સંગીઓ એને થયું કે હવે અમને એમ બહુ રાખવા જેવા નહીં લક્ષ્મી પ્રસાદજીને કોઈ કાને કોઈ ચિઠ્ઠી આપો અમારા ગામમાં લઈ જઈએ એક આખો દેશ પડ્યો છે જ્યાં જ ફરવું હોય ત્યાં એ રખડવું ત્યાં રખડે બ્લેસિંગ ઇન ડિઝગાઈઝ એટલે આપણે ભાગ રહ્યો જ નહીં બધી જ જગ્યાએ આપણે ફરાય કે આચાર્યશ્રી કહેલું છે અમને એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એમણે કહી દીધું કે જ્યાં ફરવું હોય ત્યાં ફરે બ્લેસિંગ ઇન ડિઝગાઈઝ જેવું થઈ ગયું અને પછી તો શાસ્ત્રી મહારાજને થયું કે હવે આપણે અહીં રહેવો જેવું નથી પણ એમની ઈચ્છા નહીં જવાની વડતાલ છોડવાની પર એમણે કહ્યું હરિકૃષ્ણ મહારાજને કે જો અમારે તો તમારાથી છૂટા પડવું નથી પરંતુ દુષ્કાળ એવા થયા છે માટે તમે અમારી સાથે રહેજો અને એ વખતે કાર્તિકી પૂર્ણિમાએ શાસ્ત્રી મહારાજ અઢારસો ઓગણીસો ને બાસઠમાં વડતાલમાંથી નીકળે છે હું યાદ રાખજો વડતાલમાંથી એ વખતે એ નીકળ્યા પાંચ સાધુને લઈને અને પાંચ મહિના થયા અને ચૈત્રી પૂર્ણિમા આવી અને એ વખતે ત્યાગી મંડળે ઠરાવ કર્યો વિમુખનો સાત ચાર ઓગણીસો છના દિવસે કે ભાઈ હવે આ પ્રમાણે અમે આમાંથી વિમુખ કર્યા છે અને વળી પાછો ટ્રસ્ટી બોર્ડનો ઠરાવ સોળ ચાર ઓગણીસો છના એ વખતે ઠરાવ થયો બાવીસની કમિટી એમાં ચૌદે સહી કરીને ઠાસરાવાળા આઠે સહી કરી નહીં ઠાસરાવાળા એમના પક્ષમાં હતા બધા એ લોકોએ સહી ના કરી અને આચાર્ય તો સગીર હતા લક્ષ્મીપ્રસાદજી એના વતી કોઠારીએ પણ સહી નહીં કરી ગોરધન દાસે કોરધનદાસની પોતાની પણ સહી નહીં એટલે આવો લૂલો ઠરાવ કહેવાય જેને કહેવાય ને ગુજરાતીમાં લૂલો ઠરાવ એ ઠરાવ બધો પસાર થયો અને આ પ્રમાણે એમ શાસ્ત્રી મહારાજ તો નીકળી ગયા અને શાસ્ત્રી મહારાજ હવે વડતાલથી નીકળ્યા અને પછી તો એ છ મહિના અને એક જ બાર જ મહિના થયા હશે અને એ વખતે એમણે બોચાસણની અંદર મંદિર ઊભું કરી દીધું અને બોચાસણની અંદર એ વખતે ઓગણીસો ને ત્રેસઠના વૈસાખસુ દસમ એ દિવસે એમણે અક્ષરે સહિત પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવી દીધી પોતે હવે વઢવાણનો પેઠા બેઠા એ વખત કોઈને ગમ પડેલી નહીં પણ આ તો ચરોતરના ચોકમાં બેહી ગયા વચ્ચો વચ્ચ એક બાજુ લક્ષ્મીનારાયણ પણ છે યાદ રાખજો આ વચ્ચે અક્ષર પુરુષોત્તમ છે બીજી બાજુ સુખ સૈયાદ છે હનુમાન ગણપતિ મહાદેવ બધું જ છે બોચાસણમાં પણ મધ્યની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજને બેસાડી દીધા લોકોને થયું કે અરરરા આ હું કર્યું કે આ બંડિયાઓએ વચ્ચો વચ્ચ મહારાજને બેસાડી દીધા શાસ્ત્રી મહારાજ કે મેં હું ખોટું કર્યું આમાં એમાં હું ખોટું કર્યું વડતાલમાં છેલ્લા શિખરમાં મારો ભગવાન બેઠેલો હું મધ્ય શિખરની અંદર એને મેં લાવી દીધો મધ્યની અંદર બેસાડ્યો પર કે તમે મધ્યમાં બહેડ્યું આ કેવું કહેવાય શાસ્ત્રી મહારાજ કહે જેમ રામનું મંદિર હોતું વચ્ચે કોણ હોય રામ હોય કે ના હોય પછી શ્રી કૃષ્ણનું મંદિર હોય તો વચ્ચે કૃષ્ણ ના હોય માતાનું મંદિર હોય તો વચ્ચે માતા ના હોય જેનું બોર્ડ માર્યું હોય એનું જ મંદિર હોય ને આ બોડ માર્યું હનુમાનજી અને વચ્ચેમાં ગણેશ બેહાડો તો કે હું ચાતો બધું એમ ના થાય બોર્ડ માર્યું હોય કે રાધા કૃષ્ણનું મંદિર વચમાં રામજી બેઠા હોય તો જરા વિચિત્ર તો લાગે ને જેનું મંદિર હોય એ મધ્યસ્થાનની અંદર હોય જેમ સોમનાથમાં કોણ હોય મધ્યસ્થાનની અંદર મહાદેવ હોય એમાં તમે પછી રણછોડજી ખોદવા જાઓ તો ના મળે દ્વારકાની અંદર તમે મહાદેવ ખોદવા જાવ તો ના મળે જેનું મંદિર હોય એ વચ્ચે બેસે મેં શું ખોટું કર્યું છે સહજાનંદ મારા બાપને વચ્ચો વચ્ચે મેં બહેડ્યા પછી બધા કે ભલે તમે વચ્ચો જ પણ પેલું અક્ષરને ક્યાંથી ગોઠવ્યું આ પાછું ગુણાત વચ્ચે ગોઠવી દીધો એ લપ ક્યાંથી લાવ્યા તમે શાસ્ત્રી મહારાજ કે એ પણ વાત સમજવા જેવી છે કે એ ઇતને વચ્ચે બેસાડ્યા એની વાત મેં તમને ખરી યાદ કરી દઉં ફરીથી કે કૃષ્ણના વખતમાં એક રાધાકૃષ્ણનું મંદિર નહોતું રામના વખતમાં એકે સીતારામનું મંદિર નહોતું કૃષ્ણની ચોથી પેઢી પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને વજ્રદેવ એને વૃંદાવનમાં મંદિર બનાવ્યું પહેલું વહેલું અને એમાં કૃષ્ણની મૂર્તિ પધરાવી કોણે વજ્રનાભે કૃષ્ણના ચોથી પેઢીના વારસદારે સાંડેલી મુની પ્રેરણાથી હરિરાય અને ગોવિંદરાય નામના બે મંદિરોમાં એકલા કૃષ્ણની મૂર્તિ પધરાવી બારમી સદીની અંદર ટ્વેલ્થ સેન્ચ્યુરી એની અંદર નિમ્બાર્કાચાર્ય કૃષ્ણની બાજુમાં રાધાજીને પધરાવ્યા કોની બાજુમાં કૃષ્ણની ઉહાપો થઈ ગયો અરે 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 બે ભગવાન કહી નાખ્યા એક તો કૃષ્ણ છે ને વચમાં પછી રાધા ઘુસાડી અને લોકોએ બહુ વિરોધ કર્યો કે આ બરાબર ના થયું એ કે ભાઈ જુઓ એટલા માટે છે કે રાધા જેવા થઈને કૃષ્ણની ભક્તિ કરવી એટલા માટે મેં રાધાજીને બેહાડેલા છે કે રાધા ભગવાન બની જતા નથી રાધા ભગવાન બનતા નથી કૃષ્ણ જ ભગવાન છે અને અત્યારે જો મંદિરો થયા હોય અને તમે એકલા કૃષ્ણને પધરાવો મોરેલીવાળાને તો લોકો શું કહેશે યાર રાધા તો પધરાવો હાવ એકલા કૃષ્ણ અત્યારે ગોઠવાઈ ગયું એ વખત વિરોધ કરતા કે રાધે બિન કૃષ્ણ આધે એકલા કૃષ્ણ હતા હશે રાધા તો જોઈએ જ રાધા જ મસ્ટ તો અત્યારે એ વાત બેહી ગઈ એવી રીતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મેં આ શ્રીજી મહારાજની બાજુમાં જે ગુણાતીતને પધરાવ્યા છે મુખ્ય એમના સેવકને એ ભગવાન તરીકે પધરાવ્યા નથી પરંતુ કેવી રીતે પધરાવ્યા છે ભક્ત તરીકે શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે એ તે રાધા દયો ભક્તા તશ્ય શું ઉપાસ ક્વચિત ક્વચિત તદંગે તે સ્નેહાત સતુ જ્ઞેયસ્થ કલહ કે જ્યારે આ રાધા વગેરે ભક્તો છે શું કહેવાય એ તે રાધા દયો ભક્ત તો ભક્તને ભગવાનની જ મૂર્તિ થઈ કોની પધરાવી ભક્તને ભગવાન એટલે અહીંયા આગળ મેં અક્ષર પધરાવ્યા છે એ કેવી રીતે કયા સ્ટેટસથી પધરાવ્યા છે ભક્તના સ્ટેટસથી એ કે તમે આ નવું કર્યું તો પછી કે છે કે શું કહેવાય રામચંદ્ર ભગવાને એમના સમયમાં મૂર્તિ પધરાવી નહોતી સીતારામની તમે કેમ પધરાવી તો પછી એમ કહેવાનું કે રામચંદ્ર ભગવાનના વખતમાં કોઈ હમસતા નહોતા અને પાછળવાળા સમજ્યા તો આજે સીતારામની મૂર્તિ તો ખોટું કર્યું ના તો સારું કર્યું તો અમે જરા મોડું કર્યું હું ખોટું કર્યું છે પણ કે શ્રીજી મહારાજ આવું કશું કરેલું ને તમે ક્યાંથી કર્યું બધા બંડિયાઓનું હું આવું નકામું લેવા દેવા કરું શ્રીજી મહારાજ ના કરત તો જો રામે નહોતું કર્યું કૃષ્ણએ નહોતું કર્યું તેના પાછાળવાએ કંઈ ખોટું કર્યું કહેવાય રામ અને કૃષ્ણમાં અને રાધા કૃષ્ણના મંદિર નહોતા અને પછી થયેલું ખોટું હા કે તો સાચું થયું કહેવાય તો પછી કહે છે પણ મહારાજે આવું કંઈક કર્યું નહોતું ને જો મહારાજે કરેલું ફરીથી હો મહારાજે કરેલું કેવી રીતે કરેલું પહેલાં કોણ પધરાવ્યા યાદ રહ્યું નર નારાયણ શું કહેવાય ભક્ત નારાયણ શું કહેવાય ભગવાન કવિને એ તે રાધા દયો ભક્ત એટલે ભક્ત કહેવાય લક્ષ્મી શું કહેવાય ભક્ત નારાયણ શું કહેવાય ભગવાન રાધા શું કહેવાય ભક્ત અને કૃષ્ણ શું કહેવાય ભગવાન તો શ્રીજી મહારાજે કંઈક કેટલી મૂર્તિઓ પધરાવી બે અને ભગવાનની પધરાય કે નહીં ભક્તને ભગવાનની શ્રીજી મહારાજે નહીં પધરાવી તો શ્રીજી મહારાજ યુગલ ડબલ તો પધરાયેલું જ છે બધું તો પછી શ્રીજી મહારાજને આ પધરાવાની ઈચ્છા હતી શ્રીજી મહારાજના જ પ્રાગટ્ય પહેલાં પણ લક્ષ્મીનારાયણની ઉપાસના થતી હતી કે નહીં નરનાણીની થતી હતી કે નહીં રાધાકૃષ્ણની થતી હતી કે નહીં જો મહારાજને એની એ જ ઉપાસના પ્રવર્ત આવી હોય તો ધક્કો ખાવાની શું જરૂર હતી એ તો બધું ચાલતું જ હતું પણ મહારાજને પોતાની ઉપાસના પ્રવર્ત આવી હતી કે જેવી રીતે લક્ષ્મી સહિત નારાયણ અને નર સહિત નારાયણ એવી રીતે અક્ષરે સહિત હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધાને ઉપાસ્ય છું એટલા માટે અક્ષર પુરુષો તમ કે એના માટે આ મહારાજા શિક્ષાપત્રી પ્રમાણે આ સમજાયું કે આ તો છોકરાઓએ જાણતા હતા રાધાએ સહિત રાધાકૃષ્ણ જાણું નર સહિત નારાયણ ન જાણતો બાળમંડળ તો છે પણ મહારાજ કહે છે કે મારે રહસ્ય આ સમજવાનું છે એકાગ્રણે એવો મનસા સમજો કે હું પૂર્ણ પુરુષોત્તમ મારા ઉત્તમ ભક્ત અક્ષરે સહિત હોઉં તો હું અક્ષર પુરુષોત્તમ કહેવાવું આ મહારાજનો રહસ્ય એટલે શાસ્ત્રી મહારાજ કે મેં શાસ્ત્રથી વિરુદ્ધ કશું પધરાવ્યું નથી આ મેં આમાં બે ભગવાન થતાં જ નથી કોઈ કે બે ભગવાન થાય રાધા કૃષ્ણ પધરાવે તો બે ભગવાન થાય રાધા ભક્ત અને કૃષ્ણ ભગવાન અક્ષર પુરુષોત્તમ પધરાવીએ તો અક્ષર ભક્ત અને પુરુષોત્તમ ભગવાન યાદ રાખો કે બે ચરણાર્બિંદની ઉપાસના બીજી જગ્યાએ ચાર ચરણારબિંદની ઉપાસના છે રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ ઇત્યાદિકમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર કોની ઉપાસના કરે છે પુરુષોત્તમની અક્ષર પોતે પણ કોની ઉપાસના કરે છે પુરુષોત્તમની માટે આપણે પણ કોની ઉપાસના કરવાની પુરુષોત્તમ તો પછી કે તમે બે હું કામ પધરાવો એટલા માટે કે આદર્શ તરીકે કે મારે અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે એટલે આપણે બે પધરાવીએ અક્ષર પુરુષોત્તમ ઉપાસના શબ્દ બોલીએ છીએ પણ આટલો જ સમજવાનો કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી અને શું કહેવાય અક્ષર પુરુષોત્તમ ઉપાસના પણ બંનેની ઉપાસના આપણે કરવાની નથી શ્રીજી મહારાજના બે ચરણાર બિંદની જ ઉપાસના કરવાની છે આજે પ્રમુખ સ્વામી પણ અક્ષરની નહીં પણ પુરુષોત્તમ નારાયણના બે ચરનાર જ ઉપાસના કરે છે તો આમાં કોઈ શાસ્ત્રીય વાંધો આવશે નહીં આટલી વાત હવે અટકાવું છું એટલા માટે કારણ કે એના પછીનું જે ચેપ્ટર એ છે કે તમે એના વાઘા કેમ પહેરાવો છો કે ગુણાતીતાનંદ સ્વામી તો સાધુ હતા તો પછી તમે એના વાઘા કેમ પહેરાવો છો બધા અલંકારની અહીં બધા સરખું જ છે જો જેવા પુરુષોત્તમ એ પણ વાત કરી દઉં થોડી બે મિનિટમાં કે પુરુષોત્તમ નારાયણ જેવા કેમ વાઘા પહેરાવો છો એક પ્રશ્ન બહુ મોટો થાય તો એનું એમ સમજવાનું કે મધ્ય વડતાલનું પાંચમું વચના સરખી સેવાનું કે આપણે અનંત જન્મે ને કોટી જન્મે એકાંતિક થવાના હોય કરોડ જન્મે તો આને આ જન્મે જો એકાંતિક થવું હોય ઉત્તમ ભક્ત જેવા તો જેવી ભગવાનની સેવા કરો છો એવી એના ઉત્તમ ભક્તની પણ સેવા કરો એને અર્થે પાંચ રૂપિયાનું ખર્ચ કરો છો તો ભગ ભક્તને અર્થે પણ કરો એની માનસી કરો છો તો ભગવાનની કરો છો એના બેળા ભક્તની પણ કરો પણ એક શબ્દ વાપર્યો છે ભગવાનની પ્રસાદીએ કરીને સરખી સેવા કરવાની એકલા ગુણાતીતની નહીં હો એકલાની પ્રસાદીએ કરીને એટલે શું કે શ્રીજી મહારાજ જે વૃક્ષને અડ્યા હોય તો એનું પણ આપણે ધ્યાન કરીએ છીએ શ્રીજી મહારાજની ચાખડીની પ્રસાદી હોય તો એનું પણ ધ્યાન કરીએ છીએ તો પ્રસાદી એટલે શું કે જેના અંગો અંગની અંદર શ્રીજી મહારાજ રહ્યા છે એ જીવંત પ્રસાદી ગુણાતીત તો એની સરખી સેવા કરવાની પણ એકલાની કરશો ને એકલા ગુણાતીતની મહારાજને મૂકીને તો પછી નકામું થશો પ્રમુખ સ્વામીની એકલાની ભક્તિ કરશો તો નકામું અક્ષરનું સ્વરૂપ બરાબર પણ પુરુષોત્તમ એના અંગમાં રહ્યા છે એમની એ રીતે આપણે એને ભક્ત સમજીએ છે જરા સમજો એટલે અહીંયા આગળ હું ગુણાતીતની વાત કરતો હતો કે ગુણાતીતાનંદમાં મહારાજ અખંડ રહ્યા છે એટલે અમે એમની સરખી સેવા કરીએ છીએ તો પછી કહે છે પણ મુગટને બધું પહેરાવવાનું કે આ બધું જ પહેરાવવાનું કારણ કે અક્ષરધામની અંદર તમે જુઓ કોઈ જીરુબા નથી લાડુબા નથી દાદો ખાચર નથી બ્રહ્માનંદ નથી પર્વતભાઈ ગોરધનભાઈ કંઈ નહીં બધી ચૈતન્યની મૂર્તિઓ જેવા પુરુષોત્તમનો આકાર એવા જ બધા મુક્તોનો પણ આકાર પણ સામર્થ્યમાં ભેદ અમે કો જર્મની ગયા એમાં પેલા સિક્કે પીઠાવાલા છે ને એનો દીકરો ચંદ્રવદન સાથે હતો અને એ છે ને મોટર લઈને આવેલો અને અમે રમેશ અરવિંદભાઈના ઘેર બેઠેલા એની સાથે એક આમ કોટ પાટૂન ટાઈપવાળો યુરોપિયન હતો અમે કહ્યું ચંદ્રકાંત એને ઘરમાં બહેડે ના કે ભલે બાર ઉભો મેં કહું પણ મહેમાન છે તો અંદર ને ના ના કે બાર મેં કહું કેમ એ તો મારો ડ્રાઈવર છે મેં કહું તારા કરતા સારો દેખાય છે આમ ભલે હરખો લાગતો હોય પણ પેલો ડ્રાઈવર ને પેલો શેટ એવી રીતે કપડાં ભલે આ બંનેના હરખા લાગતા હોય પણ ગુણાતી સેવક છે અને પેલી બાજુના સહજાનંદ પરમેશ્વર છે એ બે પાજો હંમે જવાનો અહીંયા આ બે મૂર્તિઓ છે ને એમાં બે હરખા નથી પેલા સેવક છે કપડાં ભલે સરખા હોય પણ પેલા સેવક તમે જુઓ કે અક્ષરધામનો તકતો છે ગઢડાની અક્ષર રોડીની અંદર તો બધા મુક્તોનો આકાર મહારાજ જેવો બધાનો આકાર પણ સામર્થ્યમાં ભેદ ખ્યાલ આવ્યો ને એટલે એ દ્રષ્ટિથી તમે જુઓ કે હનુમાનજી છે એકલા પૂજાય છે કે નહીં વગર રામે પૂજાય છે અને મુગટ માઘા બધું પહેરે છે ત્યારે ગુણાતીત તો શ્રીજી મહારાજના ભેગા આપણે એની સેવા કરીએ છીએ એમાં કોઈ વાંધો આવતો નથી એ હતા ત્યારે તો એમણે ધાતુના પાત્રને અડ્યા નથી ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ પહેલાં અલંકારને અડ્યા નથી પણ આપણે અક્ષરધામના ભાવથી પધરાવીએ છીએ રાધાજી કોણ કહેવાય વૃષભાણના એટલે ભરવાડના દીકરી અને સ્ત્રી કહેવાય તો બ્રહ્મચારી એમને અડી શકે નહીં અને એનો થાળ પણ જમી શકે નહીં પણ એ ગોલોકના મુખ્ય પરિચારક કૃષ્ણના એ ભાવથી આપણે એને બ્રહ્મચારીઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજા કરે છે એનો પ્રસાદીનો થાળ જમે છે એમ આપણે આ બધા જે સ્વરૂપ છે ગુણાતીત કે અનંતકોટી મુક્તો એને આ સમજ કોઈ જગ્યાએ ત્રણ મૂર્તિ આપણે ત્યાં હોય ધામીને મુક્ત તો ત્રણ ધામ ધામીને મુક્ત અક્ષરધામમાં ત્રણ જ વસ્તુ છે ધામધામીને અનંતકોટી મુક્તો તો અક્ષરધામની સભા કરવી હોય તો અનંતકોટી મૂકતો ક્યાં સમાય તો એને રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગોપાળાનંદ સ્વાઈને મૂકીએ છીએ દર્શન કરીએ ત્યારે એમ થાય કે વચ્ચે છે મારા ઉપાસ્ય ઈષ્ટદેવ છે આ અક્ષરના પણ ઉપાસક છે ઉપાસ્ય છે અને મુક્તના પણ ઉપાસ્ય છે તો મારે આ અક્ષર છે એના જેવા એના એનું સાધનમાં પાણું પામું એટલે હું મુક્ત બનું અક્ષર મુક્ત અને જેવી રીતે અક્ષર અને અક્ષરમુક્ત બંને પુરુષોત્તમની ઉપાસના કરે એમ હું પણ પુરુષોત્તમની ઉપાસના અક્ષરમુક્ત થઈને કરું આખી ઉપાસના મૂર્તિઓમાં સમજાઈ જાય એટલે એ વાત એટલે આ રીતે આ મહારાજનો સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે સિદ્ધ કર્યો શ્રીજી મહારાજનું જે પંચ ભેદનું વિચરણ હતું ને એ લોજમાં પૂરું નહીં થયેલું બોચાસણમાં પૂરું થયું કે આ અક્ષર અને આ પુરુષોત્તમ પાંચેય ભેદ ખુલી ગયા પાંચે ભેદ ખોલી ગયા હવે એની ઉપરની બીજી વાતો હું આવતીકાલે એ કરીશ અત્યારથી કહી રાખું એટલે ખબર પડે વહેલા આવવાનું કે એમાં એ વાતો આવશે કે પછી એ એને કહેવાય કે આચાર્ય પ્રતિષ્ઠિત કેમ નથી કર્યું બીજો પ્રશ્ન આવશે કે તમને વિમુખ કર્યા છે બોરસદની કોર્ટની અંદર એ કેવી રીતે થયું એ નાની નાની બાબતો છે એ પણ આ ઉપાસના કાંડની અંદર આવતીકાલે સમાપ્ત કરી અને પછી આપણે આગળ જે શિરમોર જેવો આખો ઉપાસના અરે આખા શિક્ષાપત્રીનો શ્લોક છે આખી શિક્ષાપત્રીનો ટોપ શ્લોક નિજાત્માન બ્રહ્મરૂપમ એ આવતીકાલે આપણે પૂરો કરીશું સયાન્સ્વ મહારાજ શ્રીપતિધર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરી માધવ કેશવ કામદં કારણ સ્વામી નારાયણ નીલકંઠમ સ્વામિનારાયણમ ની શ્રી સહજાનંદાય નમો નમ શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો પ્રમુખ સ્વામી નમો મહારાજા આપણે ઉપાસના કાંડની શરૂઆત કરેલી હતી શિક્ષાપત્રીમાં મોક્ષ નામના પુરુષાર્થની વાત લખેલી છે તો સર્વપ્રથમ ભગવાનનું સ્વરૂપ છે જેને જેમ છે તેમ સમજવું એ સ્વરૂપની વાત કાલે શરૂ કરેલી એકસો ને આઠમો શ્લોક સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિભાવ કારણમ શ્રી હરિ પોતે તો સર્વાવતારી કારણના કારણ સર્વથી પર પોતે જ છે સર્વ સત્સંગીઓના ઈષ્ટ અભિષ્ટ ભગવાન છતાં એ ભગવાન શિક્ષાપત્રીમાં એમ લખે છે કે આપણા ઈષ્ટદેવ એ કૃષ્ણ છે એટલે ગઈકાલના વિશાળ નિરૂપણથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ લખેલા છે પરંતુ આપણા તો ભગવાન સ્વામિનારાયણ છે એ જે ગઈકાલે વાત થઈ બે મિનિટમાં આપને સમજાવું કે શિક્ષાપત્રીય સદસ્ય ગ્રંથ છે હિતાવહ દરેકના માટે વચનામૃત છે રહસ્ય ગ્રંથ છે કે જેમાં જેવી છે એવી વાત શ્રીજી મહારાજે સમજાવેલી છે શિક્ષાપત્રીનો વિસ્તાર વચનામૃતથી આપણે સમજવાનો છે અને એમાં પણ મહારાજે વચનામૃતમાં પણ જે બી સભા જેવો પ્રસંગ જેવું વાતાવરણ એ પ્રમાણે પોતાના સ્વરૂપ સંબંધી વાતો કરેલી છે ગઈકાલે આપણે સાંભળ્યું હશે કે સ્વસ્વરૂપની વાતો કરતાં કેટલું મહારાજ સંકોચાતા સંકોચાતા વાતો કરે છે આપણે બધાએ સાંભળ્યું એટલે આપણે જ્યાં જ્યાં એમના ઉત્કૃષ્ટ શબ્દો નીકળી પડ્યા હોય મહારાજના મુખમાંથી એ ઉત્કૃષ્ટ શબ્દોને શિક્ષાપત્રી એકસો એક અને એકસો બેના શ્લોક પ્રમાણે આપણે ગ્રહણ કરવા બીજા ગૌણ માનીને મૂકી દેવા એટલો વિવેક તો આપણામાં હોવો જોઈએ અને એવો વિવેક ના હોય તો ગોળ અને ખોળ બધું એક થઈ જાય એટલા માટે દરેક દરેક સંપ્રદાયમાં પોતાના ઈષ્ટદેવની જ ભક્તિ કરવામાં આવે છે બીજાની ભક્તિ નથી શિક્ષાપત્રીનું આગળ પણ એક શ્લોક જોશો કે તસ્યબ સર્વથા ભક્તિ કર્તવ્ય મનુજેર ભૂવી ભૂવી કે તેની જ ભક્તિ બધાએ હંમેશા કરવી ઈષ્ટદેવની જ એટલે આ ઈષ્ટદેવની ભક્તિ માટે એ સ્વરૂપને બરોબર સમજવું તો એનો આખો આપણે સાંપ્રદાયિક ઇતિહાસ જાણ્યો શરૂઆતથી ઠેઠ આત્માનંદ સ્વામીના વખતથી એટલે આપણને થોડો આ ખ્યાલ આવે ઇતિહાસથી કે કયા સંજોગોમાં કેવા શબ્દો કેવી રીતે લખાયેલા છે અને આપણે કેવી રીતે સમજવા ઘટે એટલે એ વાતો આપણે ગઈકાલે સાંભળતા હતા અને એમાં આપણે એ બધી વાતો સાંભળી કે મહારાજ તો અવતારોના અવતારી રામકૃષ્ણ આદિકથી પર છે એવું વચનામાં લખેલું છે એ આખી સિરીઝ જોઈ અને એની સાથે એમનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવો હોય તો આપણે અક્ષરરૂપ થવું પડે તો જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય બહુ સીધી વાત છે એટલા માટે શ્રીજી મહારાજ મૂળ અક્ષર બ્રહ્મને પોતાની સાથે લાવ્યા પણ જ્યાં પોતાના સ્વરૂપને સમજવામાં ફાંફા પડતા હોય લોકોને અક્ષરની વાતો લોકો ક્યાંથી સમજશે એટલે મહારાજે પોતાના સર્વપરિપાણી વાત પણ કાળ ઉપર નાખી મંદિરો કર્યા એમાં નરનારાયણ લક્ષ્મીનારાયણ ઇત્યાદિક સ્વરૂપો પધરાવ્યા પોતાની મૂર્તિ વડતાલમાં છેલ્લા શિખરમાં છેલ્લે પધરાવી એટલું મહારાજે કર્યું અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો અતિ અપાર મહિમા સર્વોપરિપાણનો આપણને સમજાયો ભગતજી મહારાજે નિર્વિકલ્પ નિશ્ચય માટે અક્ષર અનિવાર્ય તત્વ છે એ આપણને સમજાયું એ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ વાત આપણને સમજાવી અને શાસ્ત્રીયજ્ઞ પુરુષદાસજી જે બોચાસણ છે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક એમણે આજથી લગભગ નેવું એકાણું વર્ષ પૂર્વે જબરજસ્ત ક્રાંતિ કરી કે જો આ વાત સાચી છે તો આપણે શું કામ ન પ્રવર્તા આવ્યું એમણે તત્કાલીન આચાર્યશ્રીઓને પણ કહ્યું કે તમે મૂર્તિઓ પધરાવો અમારે એવું નથી કે અમારે જ પધરાવવી તમારા બાપનો મહિમા અમે તો કહીએ છીએ બીજાનો તો કહેતા નથી મધ્ય શિખરમાં અમે કે માતા મધ્યપને પધરાવોને નથી કરતા તમારા બાપને પધરાવવાનું કહીએ છીએ તો તમે એ પધરાવો અને લાવો લો એની સાથે દરેક સંપ્રદાયમાં પોતપોતાના ઉત્તમ ભક્તો બેઠેલા હોય છે દરેક સંપ્રદાયની અંદર કે સીતારામને ને જેને કહેવાય ને કે લક્ષ્મી નારાયણ નરનારાયણ એવી રીતે ઉત્તમ ભક્તને બેસાડો પણ એ સમયની અંદર એમનાથી એ થઈ શક્યું નહીં અને શાસ્ત્રી મહારાજને થયું કે આટલી જ નાની આજ્ઞા છે ને નથી પડાતી એવી આચાર્યશ્રીની તો આપણે આપણે બહાર નીકળીને આ કાર્ય કરીએ અને વડતાલથી વિક્રમ સંવત ઓગણીસો ને બાસઠની અંદર એ બહાર નીકળ્યા અને એ બહાર નીકળીને એમણે આ ભવ્ય મંદિરોની શરૂઆત કરી એમાં બોચાસણની અંદર એક જ વર્ષની અંદર મંદિર બાંધી દીધું અને અક્ષર બ્રહ્મ બ્રહ્મને પધરાવી ઉપાસદાની શુદ્ધિ કરી નાખી એ વખતે ભંડિયા ભંડિયા એવું બધું થવા માંડ્યું કે આપણે બધાએ શું કરી નાખ્યું આ આખો સંપ્રદાય જાણે ચૂંથી નાખ્યો હોય એવી પ્રકારની એ વખતે ધમાલ ઊભી થઈ ગઈ ત્યારે એ સમયમાં શાસ્ત્રીજી મહારાજને બધા કહે છે કે તમે આ પ્રમાણે મધ્ય શિખરની અંદર અને આ ભગવાન સ્વામિનારાયણને પધરાવી દીધા આ કયું કાર્ય કર્યું ત્યારે આપણે જોઈએ કે કોઈ પણ મંદિરની અંદર મધ્ય શિખરની અંદર પોતપોતાના ઇષ્ટદેવ હોય રામાનંદી મંદિરો રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી હોય સીતારામ અરે રાધાકૃષ્ણનું મંદિર હોય તો રાધાકૃષ્ણ હોય જે જેનું મંદિર હોય એમાં મધ્ય શિખરમાં બેસે એમાં આપણે કંઈ ખોટું કર્યું નથી એટલે એ રીતે આ મધ્ય શિખરની અંદર આપણે ભગવાનને બેસાડેલા છે અને વળી કહે છે કે અક્ષરને બેસાડ્યા એક નવી વાત સમજાય સંપ્રદાયમાં તો એમણે કહ્યું કે શ્રીજી મહારાજે પણ આપણને શીખવાડી દીધેલું છે કે જુઓ કે નર અને નારાયણ લક્ષ્મી અને નારાયણ આ ભક્તો છે પાછા આ ભક્ત જે ભગવાન નથી નર નારાયણ બે ભગવાન નથી કૃષ્ણ બે ભગવાન નથી લક્ષ્મીનારાયણ બે ભગવાન નથી ભગવાન તો નારાયણ જ છે પણ પરોક્ષની અંદર ચાર ચરણની ઉપાસના થાય છે લક્ષ્મીનારાયણના આપણા ત્યાં અક્ષર પુરુષોત્તમના ચાર ચરણની ઉપાસના થતી નથી ફક્ત બે ચરણની આ વિશેષતા સમજવાની એક વિશેષતા નહીં તો ગોટાળો થઈ જાય એટલે ગઈકાલે પણ મેં આપને સમજાવ્યું કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી નામ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આ વાત સમજવાનો શબ્દનો એટલે આ બધી વાતો ઉપડી અને કહ્યું મધ્ય મંદિરની અંદર તમે ઈષ્ટદેવને પધરાવ્યા આપણે ગઈકાલે જોયેલું કે જેનું મંદિર હોય એ મધ્યમાં હોય બાજુમાં આપણે બધાને બેસાડીએ છીએ કદાચ ન બેસાડીએ તો શું વાંધો સોમનાથના મંદિરમાં રાધાકૃષ્ણ નથી બેસાડ્યા તો એ હિન્દુ મંદિર છે દ્વારકાનાથના મંદિરમાં મહાદેવજી નથી એવી રીતે તો મહારાજે તો બધા અવતારોને પધરાવ્યા પણ મધ્યની અંદર તો પોતાના જ ઈષ્ટદેવ બોરસદની અંદર સૂર્ય મંદિર છે બોર્ડ માર્યું છે સૂર્યમંદિર તો વચ્ચે કોણ હોય સૂર્યનારાયણ તો બરાબર છે વચ્ચે સૂર્યનારાયણની મૂર્તિ છે પણ એના સ્થાપક રમણબીની ઈચ્છાથી બધા ભગવાનોને બહેડીએ અમને કહ્યું કે અમે તમારા અક્ષર પુરુષોને બહેડીએ તો અમને કહું વાંધો નથી તો આપણા ચોથા નંબરે બહાડ્યા આપણે થોડું કહેવાય કે વચ્ચે બહેડ્યા અવતારો ને અવતારી સર્વકારણના કારણ સર્વ થકી પર બાજુ બહાડ્યા પણ આપણે સમજીએ છીએ મંદિર સૂર્યનારાયણનું છે તો પછી સૂર્યનારાયણ જ વચ્ચે હોય ને આપણે સમજીએ છીએ એટલે સૌ સૌના ઈષ્ટદેવ સૌ વચ્ચે સર્વોપરી માનીને બેસાડે એમાં કોઈ વાંધો નથી સત્યમિત્રાનંદ સ્વામીજી એમણે પણ ભારત માતા મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ બેસાડ્યા છે પ્રોમિનન્ટ ઉપર મહાદેવજી છે એમના ત્યાં તો થોડું કહેવાય કે એને પ્રોમિનન્ટ ઉપર સ્વામિનારાયણ બેસાડી દો ના કહેવાય એટલે જેના જે મુખ્ય હોય એ એને મધ્યમાં બેસાડે એટલે એમાં કશું જ ખોટું નથી તો અહીંયા આગળ લક્ષ્મીનારાયણ બાજુમાં હોય કંઈ રાધાકૃષ્ણ બાજુમાં હોય તો કંઈ એવું નથી કે આપણે એનું અપમાન કર્યું કહેવાય કે આપણે એને પાછા પાડ્યા કહેવાય રાધાકૃષ્ણને મેં કહ્યું સૂર્યનારાયણનું મંદિર તો સ્વામિનારાયણ બાજુમાં છે સ્વામિનારાયણ બાજુમાં છે તો આમાં આપણને કોઈ તકલીફ નથી દર્શન કરવા જઈએ છીએ ભાઈ મંદિર એમનું છે વહી ભટ્ટ એમનો છે એમાં આપણે શું એમાં વાંધો છે બધા અવતારો બેસાડ્યા છે અમે સ્વામિનારાયણને એને બેસાડ્યા એમાં આપણને કોઈ પ્રશ્ન નથી એટલે એ દ્રષ્ટિથી આ વાત સમજવાની જરૂરિયાત હોય છે કે ઈષ્ટદેવ હંમેશા વચ્ચે હોય કેટલી સુંદર વાત કરી આજે તમે ઘણી વખત જુઓ ને હજી પણ સંપ્રદાયની અંદર વચ્ચો વચ્ચ સ્વામિનારાયણને પધરાવા એક ગરબડ થાય છે જ્યારે નવા મંદિરો બને ત્યારે અવતારોને વચ્ચે બેસાડે હવે તમે જુઓ કે આપણે જોઈએ કે વડતાલમાં મંદિર સ્વામિનારાયણનું પણ સ્વામિનારાયણને હોદવા પડે એ છેલ્લા બેઠા હોય આવું તો કોઈ કાળે બને નહીં છતાં એ સમયમાં બન્યું એટલે એ જરૂરી હતું આપણે એને માન્ય કરીએ છીએ આપણે એને દંડોટ કરીએ છીએ પગે લાગે છે બધું પણ જ્યારે સમજીએ ત્યારે તો ફેરફાર કરવો કે નહીં જેમ રામ અને કૃષ્ણનું સીતારામને કૃષ્ણ એક મંદિર ન હતું પણ સમજ્યા પછી જુદા મંદિરો થયા કે નહીં કે નહીં હતું ને એટલા ન કરો એ કોઈ લોજિક કામમાં આવે એવું નથી જ્યારે સમજીએ ત્યારે આપણે એ શુદ્ધિ કરી શકીએ છીએ એટલે એ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું એટલે એમને જેટલા આપણે જેને કહે છે ને કોંગ્રેચ્યુલેશન આપ્યા એટલા ઓછા ઘણી વખત આપણને બંડી કે મને તો બહુ નવી લાગે કે બંડનો અર્થ સમજો કે રાજા ચક્રવર્તી હોય એને તમે ખંડીયો કહો તો શું કહેવાય બંડ ચક્રવર્તીનો ઓર્ડિનરી રાજા કહો ખંડિયા એટલે ઓર્ડિનરી જા તો એની સામે શું કર્યું કહેવાય બંડ કર્યું કહેવાય ને કે ચક્રવર્તી રાજાને તમે ઓર્ડિનરી કહો છો તમે બંડ કર્યું કહેવાય એવી રીતે અવતારોના અવતારીને અવતાર જેવા કહીએ બંડ કર્યું કહેવાય ને તો બંડિયા કોણ તમે જરા વિચાર કરી લેજો એટલે સમજવા જેવું છે તો એક જરા ઊંડાણથી સમજવા જેવું છે એટલે એ ન સમજો તો મુશ્કેલી ઊભી થઈ જાય એટલે આ વાત થઈ ઘણી જગ્યાએ પણ અમે જોઈએ છે કે વચ્ચે મહારાજને હજી નથી પધરાવતા વચ્ચે હજી નથી પધરાવતા મેં કહું ભાઈ હવે તો બેહવાદો મહારાજના વચ્ચો વચ વળી પધરાવ્યા તો વચ્ચે આવતા પધરાવી બાજુમાં જાણે મહારાજને સાઈડમાં નાખી દીધા હોય એવી રીતે પધરાવતા હોય ત્યારે આ મહારાજના સિદ્ધાંતની શુદ્ધિશાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ એક અદ્ભુત કરી નાખી સંપ્રદાયને એક જબરજસ્ત પેજ આપી દીધું એટલે જેમ કે છે કે કૃષ્ણ પ્રભુ અને વલ્લભાચાર્ય મહાપ્રભુ કારણ કે કૃષ્ણનો મહિમા વલ્ભાચાર્ય પ્રવર્તાયો એમ આજે સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રવર્તનાર પ્રવર્તાવનાર અને મંદિરો કરીને એને જાહેર કરનાર એક જ પુરુષ ભાગ્યા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી ઓનલી વન એની હિંમત જુઓ કેટલા બધા એ વખતે હતા ત્યાં આગળ પરંતુ એમની હિંમત જોરદાર અને એમણે આ કાર્ય કરી બતાવ્યું એટલે એ વાત થઈ ગઈકાલે મેં ઘરેણાની વાત કરેલી એમને ઘરેણાંને વાઘા કેમ પહેરાવો છો એ ચાલતી હતી વાત આ તો વોર્મિંગ અપ કરવા માટે પાછળનું આગળ લાવવું પડે થોડું એટલે એ ઘરેણાની વાતમાં આપણે સમજ્યા કે આપણે અક્ષરધામના ભાવથી એમને આ આભૂષણો ધરાવીએ છીએ પૃથ્વી ઉપરના ભાવથી નહીં એ ભાવ મેં હનુમાનજીને રાધાજીના દૃષ્ટાંત આપીને આપણને સમજાયું અને ગઢડામાં રૂઢીના તકતાની પણ આપણે વાત કરી એટલે એ દૃષ્ટિથી એમાં કશો જ બાદ છે નહીં વડતાલના પાંચમાની વાત પણ કરી સરખી સેવાની ખોટી જન્મની કસર આને આ જન્મે અમારે તો ટાળવી છે ભાઈ તો પછી આ શોર્ટ રસ્તો શું ના લઈએ અને મહારાજે બતાવ્યો છે શોર્ટ કરતાં પછી શ્યોર છે શોર્ટ કરતાં અને ધી વે છે બીજા શબ્દોમાં કહીએ તો એટલે એ દૃષ્ટિથી આ વાત થઈ તમે જુઓ એ મંદિરોની અંદર આપણે છે ને ધામધામીને મુક્ત એની મૂર્તિઓ પધરાવીએ છીએ બાકી બીજા બધા સ્ટેચ્યુ હોય છે અને ચિત્રો હોય યાદ રાખો ધામધામીને મુક્ત અક્ષરધામની સભા એની જ મૂર્તિઓ જે પચારે પૂજન થાય છે શિખરબદ્ધ મંદિરોની અંદર અને આપણા મંદિરોની અંદર જે હરિમંદિરોની અંદર બીજા બધા પટ પ્રતિમાઓ હોય અથવા તો આરસના સ્ટેચ્યુ હોય પણ એ મૂર્તિ નથી હોતી એ પછી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપા કે પ્રમુખ સ્વામી એની ઉપચાર પૂજા આપણે કરતા નથી એના સ્ટેચ્યુ મુકાય સ્ટેચ્યુ તો મહારાજાઓના મુકાતા હોય છે એટલે એમાં કંઈ ગભરાઈ જવાની જરૂરિયાત નથી એટલે ગુરુ તરીકે આપણે મૂકીએ છીએ પરંપરા દર્શાવવા માટે કે ગુળાપીતની જે ગુરુ પરંપરા એને દર્શાવવા માટે આપણે આ મૂકીએ છીએ શા માટે કે આ ગુરુએ મને સહજાનંદ આનંદ ઓળખાવ્યા આપણે ત્યાં બાપનો ફોટો મોટો રાખીએ છીએ ભગવાન કરતાં ઘરની અંદર ઘણા મોટા ઘણાના ઘેર મોટા મોટા હોય ફાધર મારા ફાધર મને કલ સંસ્કાર આપ્યા અમેરિકા મોકલ્યો બહુ મહેનત કરીને પેટેફાટા બાંધીને મારી માએ તો આપણે ગ્રેટિટ્યૂડ કે આણે લઈને મને આ થયું તો એવા ભાવથી આપણે ગુરુનો ફોટો મૂકીએ છીએ ભગવાનના ભાવથી નહીં આ યાદ રાખવાનું કે એમાં ભગવાન અખંડ રહ્યા છે એ વાત સાચી પરંતુ જે મંદિરોની અંદર ચિત્ર પ્રતિમાઓ મૂકવામાં આવે છે એ ગુરુના ભાવથી જેમ ઘણાના ઘરમાં ઇન્દિરા ગાંધીનો ફોટો છે લેવા દેવા કે ભાઈ ભારત માટે આવું કર્યું હવે જેની સમજણ પણ આપણે જે મૂકીએ છીએ એ ગુરુના ભાવથી મૂકીએ છીએ તો એમાં કોઈ શાસ્ત્રીય બાદ અડતો નથી પરંતુ તમે સહજાનંદ સ્વામીની જગ્યાએ મૂકી દો તો મહા મોટો બહાદળે તમે મહારાજના કરતાં મોટો મૂકી દો ઘર મંદિરમાં બાકી તમારા લિવિંગ રૂમમાં જે મૂકવું હોય એમાં કોઈ વાંધો નથી પણ તમારું જે શું કહેવાય પૂજા ખંડ છે દેવઘર કહેવાય એમાં તો પ્રોમિનન્ટ સ્થાન ઉપર કોણ જોઈએ મહારાજ ઘણા બધા હોય છે ને જેમ સત્ય સાંઈ બાબાવાળા તો સત્ય સાંઈ બાબાને જ પ્રોમિનન્ટ સ્થાન ઉપર મૂકે જલારામ બાપાવાળા તો જલારામ બાપાને પ્રોમિનન્ટ સ્થાન ઉપર મૂકે આપણે તો એવું નથી કબીરજી તો કબીરજીને મૂક આપણા તો ઇષ્ટદેવને વચ્ચે મૂકીએ છીએ બાકી બીજા સાઈડમાં ખ્યાલ આવ્યો ને આ બધો એટલે કોઈ ગેરસમજ ન થવી જોઈએ ઘર મંદિરમાં પણ આ વિવેક બરોબર સમજવો અમે ઘણી વખત ઘણા ટોક્યા પ્રમુખ સ્વામીનો જ ઓછો ઘર મંદિરમાં મૂકી દે અને બાજુમાં સહજાનુ સ્વામીને આટલા મૂકે એ ઉપાસનાનો બહુ મોટો ભંગ થયો કહેવાય બહુ યાદ રાખવાનું બધાએ એટલે એ વાત બરાબર પાકી સમજવાની એવા ઘણા અતિ મહિમાવાળા હોય એટલે જરા થઈ જાય એવું પણ એવું આપણે નથી સમજવાનું મહારાજ મુખ્ય પ્રમુખ સ્વામીએ ઠાકોરજીને ભેગા નથી રાખતા સામે આપણે એટલું તો રોજ જોઈએ છે કે નહીં તો એ વાત આપણે સમજી રાખવાની એટલે એ વાત આવી ત્યાર પછી પણ બધું ઘણી વખત જુદી જુદી વાત કરવાની થાય છે હવે મહારાજના એમના માટે બધું કહેવાય છે કે હવે એક વખત એવું થયું કે શાસ્ત્રીજી મહારાજ આ બધા મંદિરો બનાવવા માંડ્યા અને એ વખતે બોચાસણનું મંદિર બન્યું સારંગપુર મંદિરની પણ શરૂઆત થઈ ગઈ હવે એ સમયમાં સંતો ગામડે ફરવા માંડ્યા એક નાનો પ્રસંગ થયેલો એ હું તમને જરા ટૂંકમાં કહી દઉં એ પ્રસંગ એવો બન્યો કે પછી સંતો બધે ગામડે ગામડે ફરતા અને એમાં પાંચ બાર ઓગણીસો ને છત્રીસના રોજ ઈસ્ણાવ મંદિરની અંદર આપણા સંતો ઉતર્યા ઈસ્નાઓ મંદિર બડતાલ તાબાનું મંદિર યાદ રાખજો ઈસણાઓમાં સંતો ઉતર્યા વડતાલવાળાને રૂચ્યું નહીં શાસ્ત્રી મહારાજ એમાં નહોતા ઉતર્યા બીજા બધા સંતો હતા અને એ વખતે એમને બહાર કાઢ્યા અને પછી કેસ કરવામાં આવ્યો કે તમે સ્વામિનારાયણના નથી એટલા માટે તમારા મંદિરોમાં ઉતારવું જોઈએ નહીં અને એ કેસ પછી દાખલ થયો બોરસદ કોર્ટની અંદર અને સામા પક્ષે કનૈયાલાલ મુનશી વકીલ હતા અને આ બાજુ એમ પી અમીન બોછાસણ તરફથી વકીલ રહ્યા હવે જે શરૂઆત થઈ ખાલી આટલી કે ઈસ્ણાઓના મંદિરમાં આ બોચાસણના બંડિયા ઉતર્યા એ કારણ એને એવું કાઢવા જોઈએ એને મંદિરોમાં ઉતરવું ન જોઈએ કારણ કે સ્વામિનારાયણના નથી ત્યારે આપણે એમ કહ્યું કે અમે કેમ સ્વામિનારાયણના નથી એ તમે એમ ન કહો આ બાબત ઉપર ટક્કર થઈને કેસ ઊભો થયો અને કોર્ટની અંદર વડતાલે કેસ નાખ્યો એટલે આપણે તો આટલું કહ્યું પણ એમણે કહ્યું કે તમને નથી અમે સાબિત કરીએ અને સાડા ત્રણ વર્ષ સુધી બોરસદની કોર્ટમાં કેસ ચાલે ચમ મંદિર જેવું વાતાવરણ થઈ જાય બધા આવીને બહી જાય કારણ કે મોટા શાસ્ત્રોની ચર્ચાઓ ચાલે બધી વચરા મંત્ર સત્સંગ જો અને દેશ વિભાગનો લેખ